દાખલા નંબર 8 છે આપણી પાસે. અહીંયા ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફ એની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પરના બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે. P એના વ્યાસાન બિંદુ Q પર જુદા જુદા પથ પર થઈ અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે અને કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? આકૃતિમાં તમે જુઓ, જો P પરથી શરૂ કરે છે અને Q પર પહોંચે છે. A વાંકાચૂકા માર્ગે જાય છે, એ રીતના બી સીધા માર્ગે જાય છે અને સી ફરી પાછા વાંકાચૂકા માર્ગ પર જાય છે. ત્રણેયનું સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે? સમજો, તો એક સિમ્પલ વસ્તુ છે દોસ્તો, ત્રણેયનું સ્થાનાંતર તો સેમ જ થવાનું છે, કારણ કે એ પીક પરથી ક્યાં પહોંચે છે? ક્યુ પર. હવે કોનું માન, કઈ છોકરી માટે તેનું માન એની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? તો તમે જો, જેનું શોર્ટેસ્ટ પાથ હોય એનું મૂળ સ્કેટની પથ લંબાઈ કોની છે? તો ભાઈ વચ્ચે જે છે આ બી, બરાબર, પી થી ક્યાં જાય છે? ક્યુ જાય છે. એ તમે જો સીધા માર્ગ ઉપર જાય છે, તો સીધા માર્ગે જેટલું અંતર કપાશે એની પથ લંબાઈ છે, એ જેનું શું છે? સ્થાનાંતર છે. બાકીના બંને માટે શું આવશે? વાંકાચૂકા માર્ગ માટે ડિસ્ટન્સ વધી જશે, કાપવું પડતું. એ સ્થાનાંતર તો પેલા જેટલું જ થવાનું છે, એટલે આન્સર તમારો આનો શું થઈ જશે? બી. ચાલો નેક્સ્ટ છે. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યા વાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર ઓ થી ગતિની શરૂઆત કરે છે. અહીંયાથી બગીચાના કિનારા પી સુધી પહોંચે, ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા ક્યુઓ માર્ગે કેન્દ્ર ઓ પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગે, બરાબર, ચક્કર કાપવા એને 10 મિનિટ જેટલો સમય લાગે, તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર કેટલું? બીજું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેટલી? ચાલો પહેલો આપણે સ્થાનાંતર ગણવું છે. સ્થાનાંતરમાં આપણને પેલા શું કીધું? 1 કિલોમીટર ત્રિજ્યા, એટલે આ કેટલી છે? 1 કિલોમીટર છે, એટલે આ પણ 1 કિલોમીટર થશે. કેન્દ્ર ઓથી ગતિની શરૂઆત કરે છે, ત્યાં બગીચાના એના કિનારા પી પર જાય, ત્યાંથી પરિઘ પર સાયકલ ચલાવતા ચલાવતા એ ક્યુ થી ઓ માર્ગે પાછો આવી જાય છે. તો પહેલું થઈ ગયું આપણી પાસે સ્થાનાંતર. તો સ્થાનાંતર કેટલું થશે દોસ્તો? તો જે બિંદુએથી શરૂઆત કરી હતી એ જ બિંદુએ પાછો આવે છે, મતલબ સ્થાનાંતર શૂન્ય. ત્યારબાદ બીજું છે તમારી પાસે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય, એટલે પાછું એ જ થયું. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમય. ચાલો સ્થાનાંતર ઝીરો, આન્સર પણ ઝીરો. ત્રીજું જોઈએ છે આપણને સરેરાશ ઝડપ. પણ સરેરાશ ઝડપના સૂત્રમાં આવશે પથ લંબાઈ. પથ લંબાઈના છેદમાં શું આવશે? સમય આવશે. તો આપણે કુલ પથ લંબાઈ કેટલી છે પહેલા એ જાણવી પડશે. તો તમે જો ઓ થી ક્યાં જાય પી, એટલે એની પથ લંબાઈ આપણે અલગથી કાઉન્ટ કરીએ. ઓ થી પી, ઓપી પ્લસ પી ક્યુ પ્લસ ક્યુ ઓ લખાય. ઓપી એટલે 1 કિલોમીટર છે, પી ક્યુ, હવે આ મહત્વનું છે દોસ્તો, પી ક્યુ તમે કઈ રીતે ગણશો? તો આખો વર્તુળ હોય તો એનો પરિઘ કેટલો થાય? 2πr થાય. આ એનો કેટલામો ભાગ છે? ચોથો ભાગ છે. ડિવાઈડ બાય 4 કરી દો. ડિવાઈડ બાય 4 કરશો એટલે તમારું થશે પાય આર બાય 2. અહીંયા લખી દઉં કેટલા, પાય આર બાય 2, અને ક્યુ આ પણ 1 કિલોમીટર છે. ચાલો 1 + π 3.14, આર બરાબર 1, ડિવાઈડ બાય 2 + 1, એટલે 2 + 3.14 એના ભાગ્યા તમે કેટલા કરશો? 2. 3.14 ભાગ્યા 2 કરી દો એટલે 1.57, એટલે આ થઈ ગયું તમારી પાસે 3.57 કિલોમીટર થયું. 10 મિનિટનો સમય લે છે, મૂકી દો વેલ્યુ અહીંયા, એટલે 3.57 ભાગ્યા 10 મિનિટ છે. મિનિટને આપણે ફેરવીએ કલાકમાં, એટલે ભાગાકારમાં લેવાના 60, છેદનો છેદ છે અંશમાં જતો રહેશે, એટલે 3.57 એને ગુણ્યા તમે કેટલા કરી દેશો? 60 કરશો અને ભાગ્યા તમે કરદો 10, એટલે તમારો આન્સર થઈ ગયો અહીંયા 21.42 કિલોમીટર પર અવર, બરાબર, 21.42 કિલોમીટર પર અવર. ચાલો 10મો દાખલો છે, અગત્યનો દાખલો છે દોસ્તો.
એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુએ 60ના ખૂણે વળાંક લઈ લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલક એના ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસેનું સ્થાનાંતર ગણો. દરેક સ્થિતિમાં કાર ચાલક એની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતર એના માન સાથેની તુલના કરો. તુલના કરો એટલે ગુણોત્તર લેવો પડશે આપણે. ચાલો પહેલું શું કામ કરીએ એ તમને પહેલા તો તમારે આકૃતિ દોરવી પડશે. અહીંયા આકૃતિ મેં તમને ડ્રો કરીને આપી છે, સમજાવવામાં સરળતા પડે એટલા માટે. સમજો તમે અહીંથી એને શરૂઆત કરી એ થી, એટલે એ થી કેટલું ચાલે? 500 મીટર. જેવું 500 મીટર ચાલે એટલે શું કરે, 60ના ખૂણે વળાંક લઈ લે છે. એટલે જવાનું છે ને આ રીતના સીધા માર્ગે, પણ સીધા માર્ગે અહીંયા પહોંચે બી પર, એટલે 500 પૂરા થઈ જાય છે. એટલે 60ના ખૂણે શું લઈ લીધું એને? વળાંક. વળાંક લઈ ક્યાં પહોંચ્યો? ફરી પાછો સી પર પહોંચે, એટલે 500 મીટર પૂરા થયા. પાછો 60ના ખૂણે વળાંક લે, એ રીતના દરેક વળાંક લે છે. હવે કેટલામાં વળાંક પાસે આપણને વાત કરી છે તો બાકીનો ભાગ છે ને કાઢી દઉં. એટલે આપણને જે વળાંક આપેલા છે એને જ આપણે માર્ક કરીએ ખાલી. કયા કયા વળાંક પાસે કીધું? ત્રીજા, છઠ્ઠા અને આઠમા. તો અહીંથી શરૂ કરો તો તમારો પહેલો વળાંક બી પર આવે, બીજો સી પર આવે અને ત્રીજો ક્યાં આવે? ડી પર. ત્યાર પછી છઠ્ઠો, ચોથો, પાંચમો ને આ છઠ્ઠો, અને ફરી પાછો આઠમો કીધો છે એટલે સી. ચાલો ત્રીજા વળાંક પાસેથી આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, ત્રીજા વળાંક એના માટે. ત્રીજા વળાંક પાસે એની પથ લંબાઈ ગણો પહેલા તો. ચાલો પથ લંબાઈ કેટલી? તો AB plus BC plus CD. 500 plus 500 plus 500 કેટલા થયા? 1500 થયા. 1500 મીટર. હવે સ્થાનાંતર કેટલું હશે અહીંયા એ જોવાનું છે તમારે. સ્થાનાંતર એટલે દોસ્તો શોર્ટેસ્ટ પાથ થાય. તો તમે શોર્ટેસ્ટ પાથ મેળવવા માટે આ પોઈન્ટને આમ જોઈન્ટ કરી દો કેન્દ્રમાંથી. કેન્દ્રમાંથી તમે જોઈન્ટ કરશો એટલે તમારે આ ડિસ્ટન્સ મેળવવાનું છે. સમજો આ ડિસ્ટન્સ તમે મેળવવાનો એક પ્રયત્ન કરજો. તો અહીંયા તમારી પાસે જે રચના થશે ને એ રચના માટે હું બીજો અહીંથી ડોટ દોરી દઉં છું. આ બી પાસે જોઈન્ટ થાય રીતે, બરાબર, અને આ સી પાસે જોઈન્ટ થાય રીતના ડ્રો કરી દીધું છે. હવે તમે સમજો અહીંયા આકૃતિમાં થોડું વધારે જાય છે, હકીકતમાં આને લેવલ ટુ લેવલ જ આવતું હશે આ રીતે, પછી અહીંથી વળાંક લેતું હશે. તો આ કેન્દ્ર છે અહીંયા ઓ, તો એ ઓ એનું માપ જે છે એ જ માપ આનું છે. પછી સેમ રીતે આ જે માપ છે એ જ માપ આ આવશે ચતુષ્કોણ પ્રમાણે. તો સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર થશે મારું હકીકતમાં કેટલું? એ થી ડી અથવા ડી થી એ. એડી બરાબર શું લખાય? તો કે એઓ પ્લસ ઓડી લખાય. એઓ બરાબર કેટલા? 500, અને પેલા બરાબર પણ કેટલા? 500. એટલે આ થઈ ગયું તમારું 1000 મીટર નું સ્થાનાંતર. ક્લિયર? ત્રીજા વળાંક નું કામ પૂરું. હવે કેટલો? છઠ્ઠો વળાંક. ચાલો છઠ્ઠા વળાંક પાસે આપણે પાછું સ્થાનાંતર પથ લંબાઈ લઈએ. પથ લંબાઈ છઠ્ઠા પાસે પહોંચશો એટલે તમે એ સુધી પહોંચી જશો. એ સુધી પહોંચશો હું બધા વખત નથી લખતો. એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડીઈ પ્લસ ઈએફ. કેટલા વળાંક થયા? 6 વળાંક થયા. એટલે 6 ગુણ્યા કેટલા કરી દો? સીધા 500. આ થઈ ગયું 6 × 5 = 30, એટલે 3000 મીટર. સ્થાનાંતર ગણો. તો સ્થાનાંતર થશે તમારું એ પર હતો, ત્યાંથી ત્યાંથી તમે પાછા એ પર જ આવો છો. સ્થાનાંતર કેટલું થશે? 0. છઠ્ઠા વળાંકનું કામ સરળ છે. હવે વાત આવી આઠમા વળાંકની. આઠમા વળાંક પાસે, તો આઠમા વળાંક પાસે આપણે પથ લંબાઈ ગણીએ તો હવે તમને એ સિમ્પલ ખબર છે. 8 વખત વળાંક લીધો એટલે 8 × કેટલા કરીએ? 500. એટલે એ સીધા મને મળી જશે 4000 મીટર. પણ મેઇન વાત છે મારી પાસે સ્થાનાંતરની. સ્થાનાંતર હું કઈ રીતે કાઉન્ટ કરીશ ને એ જોજો. બરાબર, તમારે અહીંયાથી છઠ્ઠો, એ પાસે છઠ્ઠો વળાંક છે અને સી પાસે 7-8મો વળાંક છે. તો તમારે જે ડિસ્ટન્સ કાઉન્ટ કરવાનું છે ને એ થી સી સુધીનું કાઉન્ટ કરવાનું છે. આ બરાબર, આ ડિસ્ટન્સ તમારે કાઉન્ટ કરવું છે. હવે આ ડિસ્ટન્સ કાઉન્ટ કરવા માટે તમે એ વિચારો કે એ થી સી સુધીનું ડિસ્ટન્સ મને ડાયરેક્ટલી નહીં મળે દોસ્તો, મારે શું કરવું પડશે? એ થી સી એટલે શું કહેવાય? આ એક સદિશ ગણી લો એ બી,
આ બીજો સદિશ ગણી લો બીસી, ચાલો તો એબી પ્લસ બીસી ગણીને કામ કરીએ તો એ બી એને આમ જવાનું છે અને પછી ત્યાંથી આમ વળાંક લઈ લે છે. હકીકતમાં જવું છે આ રીતના સીધા માર્ગે, વળાંક લીધો એટલે આ એંગલ કેટલાનો થઈ ગયો, સાઈઠનો થયો. તો પરિણામી સ્થાનાંતર તમે ગણશો ને એ આ રીતે થશે, એસી બરાબર અંડરરૂટ એબી નો સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર પ્લસ ટુ ઇન્ટુ એબી ઇન્ટુ બીસી કોસ થીટા. ચાલો એબી કેટલા છે તમારી પાસે દોસ્તો, તો એબી છે 500 એનો સ્ક્વેર પ્લસ 500 નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ 500 કોસ 60. ચાલો આ 500 કેટલી વખત થયા, બે વખત થઈ ગયા, એટલે આને આ રીતે લખી શકાય 2 ઇન્ટુ 500 સ્ક્વેર પ્લસ આ પણ એ જ રીતે લખાશે 2 ઇન્ટુ 500 નો સ્ક્વેર કોસ 60. કોસ 60 કેટલા થશે દોસ્તો, તો કોસ 60 થઈ જશે તમારી પાસે 1/2, એટલે 2 કેન્સલ, એટલે 3 ટાઈમ તમારી પાસે શું થયા 500 સ્ક્વેર. તો 3 ઇન્ટુ 500 સ્ક્વેર એટલે આ થશે 3, 500 નો વર્ગ 5 નો વર્ગ 25, પાછળ 4 મીંડા લગાડ દો એટલે 25,000 ગુણ્યા 3 કરો એટલે 75,000 થાય, એનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે દોસ્તો. ચાલો એ કરી દઈએ આપણે, તો એ થશે આપણી પાસે 866 મીટર. તો આ થયું તમારું સ્થાનાંતર. હવે તમારે શું કરવાનું છે, તો દરેકે દરેક માટે તમારે સ્થાનાંતર એની પથ લંબાઈ સાથે કમ્પેરિઝન કરવાની છે. તો તમારે શું કરશો, પહેલા કિસ્સા માટે તમે આવું કરી દો, ત્રીજો વળાંક છે બરાબર, ત્રીજો વળાંક, તો ત્રીજા વળાંક માટે તો ગણી લો તમે સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ, સ્થાનાંતરના છેદમાં પથ લંબાઈ. ચલો ત્રીજા વળાંક પાસે સ્થાનાંતર કેટલું હશે, 1000 બરાબર ને, આ સ્થાનાંતર 1000 અને પથ લંબાઈ 1500, એટલે આ થયું તમારી પાસે 1000 ભાગ્યા 1500. 1000 ભાગ્યા તમે કરી દો 1500, તો 1000 ભાગ્યા 1500 એટલે એ થઈ ગયા 0.66. ચાલો છઠ્ઠા વળાંક પાસે, તો છઠ્ઠો વળાંક એના માટે તમને ખબર છે દોસ્તો સ્થાનાંતર કેટલું છે, ભાઈ શૂન્ય છે, તો તમારો આન્સર કેટલો થઈ જશે, 0. સ્થાનાંતર પથ લંબાઈ કેટલી હતી, 6 × 6 = 35, 0 ભાગ્યા ગમે તે મૂકશો તમે તો આન્સર તો 0 જ આવવાનું છે. આઠમો વળાંક, આઠમો વળાંક એના પાસે સ્થાનાંતર છેદમાં પથ લંબાઈ, સ્થાનાંતર આઠમા વળાંક પાસે આવ્યું 866 આવ્યું અમને છેલ્લે, અને પથ લંબાઈ કેટલી 4000, એટલે 866 ભાગ્યા 4000 કરો ભાઈ, 866 એના ભાગ્યા 4000 એટલે એ થઈ ગયા 0.216. એટલે દરેક માટે અલગ અલગ આપણને અહીંયા આન્સર પ્રાપ્ત થાય. તમે વિચારશો કે અહીંયા પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર કેમ ના લીધું, રકમમાં તો એવું બોલ્યા છે પથ લંબાઈની સ્થાનાંતર સાથે તુલના કરો, તો પથ લંબાઈના છેદમાં સ્થાનાંતર લીધું હોત તો અહીં તમે જો અહીંયા તમારે તકલીફ પડતે, કારણ કે 0 છેદમાં આવતું, 0 છેદમાં આવે તો કોઈ પણના છેદમાં 0 આન્સર શું થઈ જાય, ઇન્ફાઇનાઇટ, એટલા માટે આપણે ધ્યાનમાં લીધું નથી. ક્લિયર છે?